વલસાડના ધોબી તળાવમાં એક ઈસમે નોકરીએ જતો યુવાનને માર્યો. વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાન નાઇસ ક્લબ દવાખાનાની બાજુમાં રહેતા અને વલસાડમાં એક ખાનગી કુરિયર કંપનીમાં ફરજ બજાવતા 22 વર્ષીય ઝુબેર સુલતાન પઠાણ ગત રોજ સવારે પોતાના ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન તેના ઘર નજીક રહેતા ગણેશ ચીનુ નામના ઈસમે ઝુબેરને રસ્તા વચ્ચે રોકી કોઈપણ કારણ વગર તેની સાથે ઝઘડો કર્યો હતો અને ગણેશ અચાનક આવેશમાં આવી તેના ઘરમાંથી કોઈતા લાવી ઝુબેરના માથાના ભાગે મારી મૂકતા ઝુબેર લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આરોપી ગણેશ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ ઝુબેર અને તેના પરિવારજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે. માટે આ માથાભેર ગણેશ ચીનુને પોલીસ વહેલી તકે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. ભાઈ, મેં કામ પર જતો હતો, સાંજના ઘરે નીકળ્યો ફીરથી ને આપણો ધોબીઘાટનો રસ્તો છે ને ત્યાંથી મેં જતો હતો, ત્યાંથી નીકળ્યો ને પેલો પીએલો હતો ને મને કહે કે લડવાનું એમ કે મને અચાનક પીએલામાં. મેં તો કામ પર જતો હતો, અચાનક મને ધાર્યું લાઈને મારી દીધું પીએલામાં. હવે મેં કામ પર જતો હતો, હવે મારી જાન મેં બચાવવા ગયો તો અચાનક મને મારી મૂક્યું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.